निरीक्षणं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा दरेक भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठू तरंग 71 दिवाळीना दिवसोमां मांगरोळमां बिराजमान भगवान श्रीहरिनी पूजा संतोए अने हरिभक्तोए करी। ए प्रसंग आ तरंगमां आपणे श्रवण करीशुं। श्रीहरि केसन मुख हे बाजिंत्र लय कर संत। श्रीहरि केसन मुख हे बाजिंत्र लय कर संत। गान करण कु लगे तबे मुक्त मुनि बुद्धिवंत। ब्रह्म मुनि प्रेमानंद मुनि देवानंद मुनि जोवु गान करण बुद्धिवंत सब एक एक से सोवु। अने त्यार पछी भगवान श्रीहरिनी सन्मुख वाजिंत्र लईने संतो आव्या। बुद्धिमान एवा मुक्तानंद स्वामी गान करवा लाग्या। ब्रह्मानंद स्वामी प्रेमानंद स्वामी अने देवानंद स्वामी ए बधा संतो गान कळामां एक एक थी अधिक बुद्धिमान हता। महाराजनी पासे कीर्तन गावा प्रेमानंद स्वामी जेवा मुक्तानंद स्वामी जेवा मोटा सद्गुरु संतोना लखेला ए प्रसादीभूत शब्दों इने गावा के सांभळवा ए भगवान में हेत करवा माटेनो एक उत्तम उपाय गणाय छे। माटे हरिभक्तो आपणे कथा सांभळीए छीए पण आ कथा द्वारा महाराजनुं ध्यान महाराजना चरित्रो धर्मनियम पाळवानी वातो कीर्तन अने कड़ी गान करीए ते आ बधुं शीखवानुं छे। आपणे दर्शन कर्या छे पूज्यपाद गुरुजीनी पूजाना। पूजाना समयमां पूज्यपाद गुरुजी तमारी मूर्ति विना मारा नाथ रे बीजू मने आपसो मां आ कीर्तन ज्यारे गाता होय ने आपणा हृदयमां हा पड़ी जाय। प्रेमानंद स्वामी ज्यारे प्रेम पूर्ण हृदय थी महाराज ने राजी करवा माटे कीर्तन भक्ति करता हशे त्यारे केवुं प्रेमाळ वातावरण हशे એ પૂજ્યપાદ ગુરુજી જ્યારે પૂજામાં કીર્તન ગાતા હોય ને આપણને દર્શન થાય। આ બધા સંતો કીર્તન ગાવા લાગ્યા તે સમયે માંગરોળના હરિભક્તોએ બધાએ ભેળા થઈને દીપમાળા રચી। એ દીપમાળામાં અનંત પ્રકારની કારીગરી કરી હતી। તે દીપમાળાને 7 માળ કર્યા હતા। દરેક 2 થાંભલા વચ્ચે એક મોટી વિશાળ કમાન હતી। યોગ્ય જગ્યાએ બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા। બિલોરી કાચની વિવિધ પ્રકારની હાંડીઓ લટકાવી હતી જેનો કોઈ પાર ન હતો। તેની અંદરના ભાગમાં વિવિધ પ્રકારના રંગ કર્યા હતા તેની શોભા તો કહી શકાય એમ નથી। આજે પણ આપણે વડતાલમાં જઈએ એ સંતોની ધર્મશાળા પ્રસાદીની જે છે ત્યાં આજે પણ કાચની હાંડીઓ લટકતી દેખાય। જૂના સમયમાં રાજાઓ મોટા મોટા મહારાજાઓ એવી કાચની હાંડી રાખતા એમાં દીવા મૂક્યા હોય રંગબેરંગી કાચ હોય
એટલે અલગ અલગ કલરનો પ્રકાશ ફેલાય, રાજાઓના રજવાડામાં આવી ભવ્યતાઓ હતી. પણ ભગવાન તો રાજાઓના પણ રાજા છે. ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં ગયા ત્યાં એટલું દિવ્ય સુખ મહારાજે આપ્યું છે. આમ તો શાસ્ત્ર પ્રમાણે કહેવાય છે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઇન્ડિયામાં જાય ને તો પણ અમેરિકામાં જેટલી સુવિધા હોય ને એટલી સુવિધા ત્યાં ઊભી થાય. કારણ શું? એ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, હી હેઝ પાવર. એ કોઈ પણ જગ્યાએ એટલો વૈભવ, એટલી સુરક્ષા, એટલી સમૃદ્ધિ ઊભી કરી શકે છે. એમ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ જ્યાં જાય ત્યાં પોતાની સાથે આખું અક્ષરધામ, મુક્તો પણ સાથે છે, ઐશ્વર્ય પણ સાથે છે, પ્રતાપ પણ સાથે છે. એટલા માટે તો ગીતાજીમાં ભગવાન વ્યાસ એમ લખે છે, છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીહિ વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન છે ત્યાં, અને જ્યાં ભગવાનના એકાંતિક ભક્તો અને સંતો છે ત્યાં. ભગવાન છે અને ભગવાનને ધારણ કરી શકે, ભગવાનને હૃદયમાં રાખી શકે એવા એકાંતિક સંતો અને ભક્તો છે ત્યાં. શ્રી એટલે કે સમૃદ્ધિ છે, યશ છે, વિજય છે, નીતિ છે, ધર્મ છે, સમૃદ્ધ બધું જ ત્યાં છે. દિવાળીના દિવસો છે, માંગરોળ જેવું શહેર છે અને આ દિવ્ય શોભા ત્યાં ભરાઈ છે. આપણે થોડીવાર મહારાજના દિવ્ય દર્શન હૃદયથી કરીએ, થોડું વાંચતા જઈએ. આજની કથામાં પણ છેલ્લો જે પ્રસંગ છે અતિ મનનીય, ચિંતનીય છે, એટલે ત્યાં આપણે વિસ્તાર કરીશું વધારે. દીપમાળાની વચ્ચે શ્રીહરિને માટે હિંડોળો બાંધ્યો હતો, તે દેખનારાના ચિત્તને ચોરી લેતો હતો. જ્યારે તેમાં બધી ચાતુરી કરી રહ્યા ત્યારે શ્રીહરિને તે હિંડોળે બેસાડ્યા, કપૂરની આરતી પ્રગટાવી પ્રેમથી ઉતારી, પછી નારાયણ ધૂન્ય કરી, તેમાં શ્રીહરિના જેટલા નામ હતા તે બધા લીધા, તે પછી શ્રીહરિની સ્તુતિ કરી, તેમાં પ્રગટ શ્રીહરિએ દેખાડેલા પ્રતાપને વર્ણવ્યો, તેમજ શ્રીહરિએ જે જે અવતાર લીધા હતા તે તે અવતાર દ્વારા જે પ્રતાપ જણાવ્યો હતો તે પણ સ્તુતિમાં કહ્યો. પછી સહુ શ્રીહરિના ચરણમાં પડ્યા, જય હો આમ શબ્દ ઉચ્ચારવા લાગ્યા. સંતોને હરિભક્તોએ પરસ્પર જય સ્વામિનારાયણ કહ્યા, એકાબીજાને વંદન કર્યા. જય સ્વામિનારાયણ આવું નામ બહેનો બહેનોમાં પરસ્પર કહેતા હતા અને પુરુષો પુરુષોમાં પરસ્પર કહેતા હતા, પરંતુ બી કેરફુલ અને સાંભળો, પરંતુ પુરુષો અને સ્ત્રીઓ સામસામે જય સ્વામિનારાયણ આવો ઉચ્ચાર કરતા નહીં. આવો સત્સંગનો ધારો હતો. ભગવાન સ્વામિનારાયણની આ સર્વોપરિતા છે. દુનિયામાં ધર્મના નામે ઘણું બધું હતું, પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ ગયું હતું. મહારાજે મોટું કાર્ય એ કર્યું, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે, સ્વામી નારાયણ હે દેવ પ્રગટ ભયે, હે મુનિ સંગ મરમ જણાયો, કલી મે સાચો સતયુગ આયો, ચાર વર્ણ કે. કેટલું અદ્ભુત આપણા સંતોએ વર્ણન કર્યું. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, કળિયુગમાં સતયુગ સ્થાપિત કર્યો, અંધકારમાં અંજવાળું સ્થાપિત કર્યું, રણની અંદર, રેગિસ્તાનની અંદર નંદનવન ઊભું કર્યું. આ કળિયુગના કપડા કાળમાં ભગવાન સ્વામિનારાયણે એક એક હરિભક્તના ઘરમાં અક્ષરધામ ઊભું કરી દીધું. ચાર વર્ણ કે ધર્મ સનાતન, બહુ અદ્ભુત પદ છે, ખબર છે? શબ્દ થોડો ભૂલાય છે. કેવા શબ્દો નંદ સંતોએ લખ્યા! ચારે ચાર વર્ણમાં પોતાના સંતો એકાંતિક કર્યા એમ નહીં, નાનામાં નાના, અરે ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવેલા વાઘરી,
એના કરતાં પણ ઉતરતી જ્ઞાતિના લોકો. આપણે જાણીએ છીએ જૂનાગઢની અંદર નાગર બ્રાહ્મણો હતા, નાગર બ્રાહ્મણને ત્યાં મેલું ઉપાડવાનું કામ કરનાર એક હરિભક્ત, ગોવિંદેનું નામ, સત્સંગમાં લોકો ગોવો કે ને ગોવો ભંગી. અને આ ગોવાને એક દિવસ પહેલા નાગર બ્રાહ્મણ છે, અધિકારી છે રાજાના, એના ઘરમાં કઢી વધી, ઘીમાં વઘરેલી કઢી આ ગરીબ ભિખારી માણસને દયા કરીને આપી, લે લે ગોવા, આ તને કામ લાગશે, ઘીમાં વઘારેલી કઢી છે. અને ત્યારે કહેવાય છે, પેલા ગોવાએ હાથ જોડ્યો, હાથ જોડીને વિનંતી કરી, બા તમારી કઢી મને નહીં ખપે. આટલી ઊંચી વર્તન વૃત્તિ, વર્તન અને આચરણ ભગવાન શ્રીહરિએ પોતાના સામાન્યમાં સામાન્ય હરિભક્તને આપી દીધું. કોઈ ચિંતકે એટલું સરસ કમ્પેરેટિવ સ્ટડી કર્યું છે. મહાત્મા ગાંધીએ હરિજન બંધુ નામનું માસિક શરૂ કર્યું, હરિજન શબ્દ એની ગરિમા વધારી, સર્વોદયનો સિદ્ધાંત સ્થાપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની સર્વોદયની લીલા સમજવા જેવી છે. અમેરિકાનો બેઝિક કોન્સેપ્ટ સર્વોદયનો છે, એટલે કે દરેકનું ઉત્થાન થવું જોઈએ, સમાજમાં નાનામાં નાનો માણસ એની પણ પ્રગતિ થવી જોઈએ, તો જ સમાજ સુખી થઈ શકે. આપણી પાંચ આંગળી છે, એમાંથી એક આંગળી જો કપાય તો દુઃખ તો આખા શરીરમાં થવાનું ને દાદા. સર્વોદયનો કોન્સેપ્ટ એના બેજ ઉપર મહાત્મા ગાંધીએ શું કર્યું, ઉત્કૃષ્ટ વર્ણના જે હતા એને પણ બધાને નીચે બેસાડી દીધા, બધા એક સાથે બેસો, એક સાથે રહો. ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્ય શું કર્યું કે સમાજમાં પછડાયેલા તરછોડાયેલા માણસો કેમ દુઃખી છે, કારણ એનું વર્તન, એના આચાર વિચાર એવા હલકા અને ઉતરતા છે, એટલે લોકો એને તરછોડે છે. એના જો આચાર વિચાર સુધરે, એનું જો વર્તન બદલાય, તો એ લોકો પણ આદરણીય બને સમાજમાં. ભગવાન સ્વામિનારાયણે આ કામ કર્યું. અરે ઇતિહાસમાં નોંધાય છે, સગરામ અને શાર્દુલ વાઘરી હતા, કૂતરા પકડવાનું કામ કરે. સમાજમાં કહેવત હતી વાઘરી વૈષ્ણવ બને જ નહીં. આ લેખ ઉપર ભગવાન સ્વામિનારાયણે મેખ મારી દીધો. આ બંને વૈષ્ણવ બન્યા. કેવા વૈષ્ણવ બન્યા? લીંબડીના ઠાકોરને કોઈ સમાચાર આપ્યા કે ઠાકોર સાહેબ, સગરામ બગડી ગયો છે, એટલે હવે કૂતરા પકડવાનું બંધ કર્યું. કેમ? સ્વામિનારાયણનો થઈ ગયો, એવું શું જોયું? બોલાવો એને. સગરામને બોલાવ્યો ઠાકોર સાહેબે, બાજુમાં બેસાડ્યો, નજીક બોલાવ્યો, કીધું કેમ પકડવાનું બંધ? બહુ લાંબો સંવાદ છે, આપણે નાટકમાં જોયું છે ઘણી વાર. પણ સગરામને એ પૂછે છે કે તે સ્વામિનારાયણમાં એવું વળી શું જોયું કે તું એનો ભગત બની ગયો? આ કૂતરા પકડવાનું છોડી દીધું, તારી રોજીરોટી એમાં ચાલતી હતી, તને રોટલા કોણ આપશે? અને ત્યારે સગરામે હાથ જોડીને કહ્યું, બાપુ, ભગવાન સ્વામિનારાયણના કેટલા પરચાની વાત કરું, ગઈકાલનો નહીં, આજનો અત્યારનો પરચો તમને કહું. મેં તમારે ત્યાં આટલા વર્ષો કૂતરા પકડ્યા, એક દિવસ તમે મને ફળિયામાંય ઊભા નથી રહેવા દીધો. ફળિયાની બહાર ઊભો, ત્યાંથી તગડી મૂકતા કૂતરાની જેમ ભાગ ભાગ અંદર ના આવતો, અપશબ્દો બોલતા, ગમે તેમ તરછોડતા. અને બાપુ, આ ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરીને આ ચાંદલો કર્યો ને, આ ધર્મનિયમ પાળેનો પ્રતાપ તો જુઓ, તમારા જેવો લીંબડીનો ઠાકોર અને બાજુમાં મને બોલાવીને મારી સાથે વાત કરે, આજ મારા ભગવાન સ્વામિનારાયણનો મોટો પરચો. બોલો કેવો પાવર હશે. આ કામ મહારાજે કર્યું. ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો, ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો, હે નેમ સહિત પાલત નર નારે, નેમ સહિત પાલત નર નારે, ભવ જલ પાર પમાયો, કલી મે સાચો સતયુગ આયો. સ્વામી નારાયણ હે દેવ પ્રગટ ભયે,
ભગવાન શ્રીહરિ પ્રગટ થયા, કળયુગમાં સતયુગ સ્થાપિત કર્યો, અમેરિકા જેવા દેશની અંદર અક્ષરધામ ઉભું કર્યું, એક એક સંતને હાલતા ચાલતા અક્ષરધામ જેવા બનાવ્યા, એના એક એક હરિભક્તને હાલતા ચાલતા અક્ષરધામના દરવાજા જેવા બનાવ્યા. પણ એ ક્યારે થશે? પુરુષો પુરુષોમાં, બહેનો બહેનોમાં. સ્ત્રીને પુરુષ જ્યાં ભેગા થયા ત્યાં ધર્મની દિવાલ તૂટવાની, ધર્મની દિવાલ તૂટવાની, ધર્મ જાય ત્યાં બધું જ જવાનું. મેં ઘણી વાર કથામાં વાત કરી છે, ભગવાન સ્વામિનારાયણ અનેક પત્રોમાં અનેક વાર લખી ચૂક્યા છે કે અમારા આશ્રિતોને અમારી એટલી જ ભલામણ છે, ધર્મે સહિત ભક્તિ કરવી. શિક્ષાપત્રીમાં મહારાજે એક વાત બે વાર ભારપૂર્વક કરી હોય તો એક જ વાત, ધર્મે સહિત ભક્તિ કરવી અને ધર્મ વિનાની ભક્તિ કરવી નહીં. આ રીતે મહારાજે બે વાર એક જ વાત રિપીટ કરી છે. માટે હંમેશા ગમે ત્યાં ધર્મના નામે પણ નહીં, ભગવાનના નામે પણ નહીં, સેવાના નામે પણ નહીં, ભગવાનની બાંધેલી મર્યાદા તૂટે છે ને ત્યાં ભગવાન નથી રહેતા. શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા, લોજમાં મુક્તાનંદ સ્વામીને ત્યાં આશ્રમમાં રોકાયા. રાત્રિની પ્રથમ સભા છે, મુક્તાનંદ સ્વામી કથા શરૂ કરે, નર નારી પુરુષો બહેનો સભામાં પોતપોતાના સ્થાને ભેગા બેસી જાય એક જ આસન ઉપર. નાના નીલકંઠ હજી આજે જ આવ્યા છે એ પણ સભામાં બેસે અને થોડી જ વારમાં નીલકંઠ ઊભા થઈ જાય. મુક્તાનંદ સ્વામીને ગમે નહીં, પૂછ્યું અને ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે સ્વામી, જ્યાં સ્ત્રી અને પુરુષ બેઠા હોય ત્યાં રામની કથા હોય કે કામની કથા હોય, ગમે એટલી તમે વાતો કરશો ભગવાનની, પણ આ બેઠા છે એવી રીતે એમાં સ્ત્રી પુરુષનું મન એકાબીજામાં ખેંચાશે ત્યાં રામ નહીં કામનો જ વાસ હશે. સ્વામી વિવેકાનંદ વર્ષો પહેલા અમેરિકા આવ્યા, એ જમાનામાં અમેરિકામાં સ્કૂલોમાં એજ્યુકેશન સિસ્ટમમાં પુરુષો બહેનો એક ક્લાસમાં એક સાથે બેસીને ભણે, આ દ્રશ્ય એમણે જોયું. એ જમાનામાં ઇન્ડિયામાં હજી ભારતીય પરંપરામાં આવી રીત ભાત નહોતી શરૂ થઈ. આ કોન્વેન્ટ સ્કૂલો, આ વિદેશી એજ્યુકેશન સિસ્ટમ ઇન્ડિયામાં જ્યારથી શરૂ થઈ ત્યારથી ભારત દેશનું પતન શરૂ થયું. સ્વામી વિવેકાનંદે વર્ષો પહેલા વિધાન કરેલું સહશિક્ષણ એ જ્યારથી શરૂ થયું છે ને ત્યાં ઉર્ધ્વગતિ નહીં પણ ત્યાં મને અધોગતિ દેખાય છે. આ એજ્યુકેશન ખરેખર સમાજને ઉપર લઈ જનારું નહીં, આ એજ્યુકેશન સમાજને નીચે લઈ જનારું સાબિત થશે. અત્યારે તમે જુઓ સ્કૂલોમાં કોલેજોમાં કેટલો ડ્રગ્સ, કેટલો ભ્રષ્ટવાળો. એક સમય એવો આવી રહ્યો છે ઇન્ડિયાની અંદર, જેએનયુ તમે બધા જાણો છો નામ, એનું કૌભાંડ કેટલું બધું બહાર નીકળ્યું, આતંકવાદથી માંડી, અનાચારથી માંડી, અત્યાચારથી માંડી, બધા જ પાપનો અડ્ડો અખાડો હવે કોલેજો અને સ્કૂલો બની રહી છે. હા, સારી ઘણી બધી સ્કૂલો છે, સારું શિક્ષણ ઘણું બધું છે, માતા પિતાની જવાબદારી છે પોતાના દીકરાને સારું શિક્ષણ આપતા પહેલાં પોતે વિચારી લેવું હું કઈ જગ્યાએ દીકરાને મૂકીશ તો એને સંસ્કાર પણ સચવાશે, સારું શિક્ષણ પણ મળશે. અમે વેસ્ટ વર્જિનિયા હતા, ભૂપાભાઈના દીકરા નીલ ભગત એની સાથે એક મિત્ર ભણે, એ અમને એક દિવસ મળવા આવ્યો. આ સત્ય ઘટના કહું છું. એ છોકરો સાઉથ ઇન્ડિયાનો, એના માતા પિતા ઇન્ડિયામાં રહે, ખૂબ વેલ સેટ હતા, બહુ મોંઘી તગડી ફી ભરીને છોકરો ત્યાં ભણે. એ છોકરાએ એની બધી વાત કરી, એની સાથેના મિત્રો કેવા કેવા ડ્રગ્સમાં ચડી ગયા છે, કેવા કેવા વ્યસનોમાં ચડી ગયા છે, કેવી ભયંકર એ લોકોની હાલત થઈ છે, ત્યારે આપણને એમ થાય કે તમે ઝાઝા પૈસા આપી દેશો એનો અર્થ એવો નથી તમારા છોકરાઓ ઝાઝું ભણી લેશે. તમારે સાવધાન બનીને તમારા છોકરાની પાછળ સતત ધ્યાન આપવું પડશે. તમે બે ધ્યાન બન્યા, તમારું ધ્યાન ચૂકાણું તો સમજી લો તમારો દીકરો એ તમને ઉઠા ભણાવી દેશે. એકલા પૈસાથી શિક્ષણ નથી આવતું, એકલી સ્કૂલોથી શિક્ષણ નથી આવતું,
એની પાછળ માતા પિતાએ ભોગ આપવો પડે છે, સારા શિક્ષકનું તપ હોય છે, સારા સાધુનો સમાગમ રાખવો જરૂરી છે સમયમાં. આ સંપ્રદાય એની દિવ્યતા જ આ છે. આ સંપ્રદાયમાં સત રહ્યું છે એટલે કે સત્ય રહ્યું છે એટલે કે તેજ રહ્યું છે. તેજ ક્યાં છે? ધર્મને લીધે. આ સંપ્રદાયમાં આજે પણ અખંડ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા હજારો સાધુઓ છે. આ સંપ્રદાયમાં આજે પણ ગૃહસ્થાશ્રમમાં રહીને સ્ત્રી અને પુરુષની મર્યાદાનું પાલન કરનારા લાખો નરનારી ભક્તો છે. એટલા માટે મહારાજ પ્રગટ છે. જ્યાં ધર્મ છે ત્યાં જ ભક્તિ જશે, કારણ કે ભક્તિ એ ધર્મના પતિવ્રતા સ્ત્રી છે. ધર્મ છે એની પતિવ્રતા પત્ની છે ભક્તિ. ધર્મ વિનાની ભક્તિ એ તો દંભ છે, પાખંડ છે, એ વાસ્તવિક ભક્તિ નથી. પાણી વિનાના વાદળ જેવી છે એ ભક્તિ, ક્યારે વરસી ન શકે, એ પૃથ્વીને નવ પલ્લવિત ન કરી શકે. ધર્મ સહિતની ભક્તિ થોડી છે પણ એ સફળ છે. અને ધર્મ અને ભક્તિ જ્યાં છે ત્યાં જ ધર્મ અને ભક્તિના દુલારા પુત્ર ઘનશ્યામ એટલે કે મહારાજ છે. માટે આપણે પણ ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છીએ. કથા સાંભળનારા બધા જ ઘણા નાના બાળકો કથા સાંભળે છે. અત્યારે અમેરિકામાં ખરાબમાં ખરાબ વાતાવરણ ચાલી રહ્યું છે, ખરાબમાં ખરાબ. મારે આ સ્થાનેથી વાત ન કરવી જોઈએ પણ વાત આવી છે એટલે. કોલેજોમાં દીકરા દીકરીઓ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ન રાખે, એને ગિલ્ટી ફીલ થાય, એને એમ થાય કે અમે કંઈક મિસ કરીએ છીએ. આપણે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ, આપણો આ રસ્તો નથી. પાછા વળી જજો. તમે એ રસ્તે ચડ્યા હોય તો પાછા વળી જજો. છોકરા હોય એના દીકરાઓ ફ્રેન્ડ હોય, તમે દીકરા સારા સંસ્કારી ગમે એટલા ફ્રેન્ડ કરો, દીકરીઓ હોય એ દીકરીઓ ગમે એટલી ફ્રેન્ડ બનાવે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ અમેરિકાનો જે રોગ અત્યારે ચાલુ થયો છે, 21મી સદીનો જે આ ખરાબ સમય શરૂ થયો છે, એનાથી બચવું જરૂરી છે. એવું થઈ ગયું છે અહીંયા તો અમેરિકામાં. છોકરાઓ ઇનોસન્ટલી વાત કરતા હોય ત્યારે ખબર પડે, એને પૂછવામાં આવે, એની પાસે જો કોઈ હોય નહીં તો બીજાની મસ્કરી કરે. કહેવાય છે ને, બધા કપડાં વિનાના હોય ત્યાં કપડાવાળો કેવો કહેવાય? ગાંડો કહેવાય, એ મૂરખ કહેવાય. અત્યારે કંઈક વાતાવરણ એવું થતું જાય છે. પણ આપણે ભગવાનના ભક્ત છીએ, મહારાજની આજ્ઞા પાળવા માટે થયા છીએ. ઘણા વર્ષો પહેલાં એક સારા સત્સંગી કોલેજમાં એનો દીકરો ગયો. એ જમાનામાં તો તિલક ચાંદલા ચોટલીવાળા બહુ ઓછા મળે. આ નાના દીકરાને પૂજ્યપાદ ગુરુજીએ નિયમ આપ્યો, બેટા તું ઘરે જ તિલક ચાંદલો કરે છે તો કોલેજમાં કેમ ના કર, કરને. છોકરો પણ મુમુક્ષુને નિયમ રાખ્યો. કોલેજમાં તિલક ચાંદલો કરીને જાય, કેટલા બધા મસ્કરી કરે, પછી દીકરાએ ચોટલી રાખીને જાય કોલેજમાં. પણ તમે નહીં માનો, એ સત્સંગી ભક્ત, એની આસપાસના બીજા 10-20 સત્સંગી ભક્તને અમે જાણીએ છીએ, પણ એ 20-25 હરિભક્તના એક પણ દીકરા આજે સત્સંગમાં નથી. ફક્ત એક જ છોકરો સત્સંગમાં છે, જે તિલક ચાંદલો અને ચોટલી રાખીને કોલેજમાં જતો હતો, સ્કૂલમાં જતો હતો, આજે એકાંતિક ભગવાનનો ભક્ત છે. એની પાછળ બીજા 5-7 કુટુંબો સત્સંગ કરે છે આજે. સારામાં સારું શિક્ષણ દીકરાઓને આપજો. ભગવાન સ્વામિનારાયણના સત્સંગના આ સંસ્કાર પણ જોડે જોડે આપજો. ગુરુજીનું સૂત્ર છે, તમારા દીકરાઓને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો. એકલી કાર નહીં, કારની સાથે સંસ્કાર પણ આપજો. સત્સંગની આવી રીત હતી. દિવાળીના દિવસે પુરુષોએ પુરુષોમાં, બહેનોએ બહેનોમાં પરસ્પર જય સ્વામિયાણ કહ્યા, એકાબીજાને મળ્યા. સ્ત્રીઓ સ્ત્રીઓના સમાજમાં ભેળી રહીને સહુનું ભગવાનના ગીત કીર્તન ગાય, તેમાં કાંઈ બાધ નથી. અને પુરુષો પુરુષોના સમાજમાં ભેળા મળીને કીર્તન ગાય, એમાં પણ કંઈ બાધ નથી. બાયુ બાયુ મે ગીત સબ ગાવે, બાયુ બાયુ મે ગીત સબ ગાવે, તાકો બાધન કછુ રહાવે, તાકો બાધન કછુ રહાવે, પુરુષ પુરુષ મે ગાવે સબ હું, યહ રીત ભૂલ ન જાવે કબ હું.
बायो बायो में गीत सब गावे। बहनों बहनों ने सभा में बैसी ने गीत गाय, कथा कीर्तन गाय, कथा करे, पुरुषों पुरुषों में करे, कोई प्रॉब्लम नहीं। उल्टू थसे तो प्रॉब्लम नी शुरुआत, तो प्रश्नों अनेक सर्जाशे। अने तेवी रीते कथावार्ता पण पोतपोताना समुदाय में ज करवी। आ रीते क्यारे आ रीत क्यारे भूली न जवी। सत्संगनी आ कायमनी प्रथा छे, ते सहु हरिभक्तोए हरख साथे पाळवी। लो सत्संग की यह प्रथा सदाय, हरिजन सब रखही हर खाय। दरेक हरिभक्तोए आ सदा माटे रीत याद राखवी। संतो जारे प्रणाम करी रह्या त्यारे झांझने मृदंगादी वाजिंत्र लई उत्सव करवा लाग्या, तेनाथी बधे आनंद छवाई गयो। दिवाळीना दिवसे जे जे विधि करवाना होय छे ते बधा विधि कर्या। त्यारे सांज पछीना बे पोहरना विधि बाकी रह्या। जेटला संतो हता तेवो श्रीहरिनी पूजा करवा चाहता हता, एटले तेमणे श्रीहरिनी पूजा करवा माटे केसरयुक्त चंदन घसीने तैयार कर्यो हतो, फूलना हार पण लाव्या हता। बीजी एक नानी वात समझवा जेवी आवे छे। छेला बे दिवसथी, सिंस लास्ट टू डेज वी आर लिसनिंग अबाउट द विवेक। विवेक एटले शू? एक सरखी वात दरेक जग्याए न लेवाय, दरेक जग्याए कंईक जुदू जुदू संतोने पूछी समझवू जरूरी छे। एक ज नंबरना चश्मा बधाने आँखे आवे? एक ज मापनी टोपी बधाने माथे आवे? एक ज सरखा पगरखा बधाना पगमां आवे? समय जोईने, संजोग जोईने, सामेनी व्यक्ति जोईने कोई पण बात वातने समझवी एने विवेक कहेवाय। श्रीजी महाराजे हरिचरित्रामृत सागरमां अनेक वार विवेकनी वात करी छे। अहींया जेम के वात आवी, पुरुषो पुरुषोमां कथा कीर्तन करे, बहनों बहनोमां कथा कीर्तन करे। हमणां बे थी त्रण वार प्रश्न आव्यो छे एटले जाहेरमां कहूं छूं। स्वामी, मैं घर सभा करीए तो घरमां मारे चार माणसो होय, हूँ ने पप्पा होय, मम्मी ने घरेथी होय, तो बहनों कीर्तन गाई सके, कथा करी सके? संतोना मत प्रमाणे, मोटा मोटा सदगुरु संतो मत प्रमाणे, तमे घर सभा में बैठा छो, एक ज परिवारना सभ्यो छो, एक ज साथे रहनारा छो, तमारी घर सभा छे, तो एमा पुरुषों पण कीर्तन गाई सके, बहनों पण गाई सके। पुरुषों पण भगवाननी वात करी सके, बहनों पण वात करी सके। घर सभानी वात छे। अहींया जे वात छे कई वात छे? सत्संगनी सभानी। घरनी बार जेम संतो पांच हरिभक्तों ने बेसानी भगवान की बात करे, एम एक पुरुष पांच बहनों ने भगवान की बात करवा जाए ये महाराज ने संमत नहीं। एमा तो बहनों बहनों में ज कथावार्ता करे, पुरुषों पुरुषों में ज करे। आ बने जगह समझवानी जरूरत छे। बीजी वस्तु, एक नानी वात अहीं आवे छे। दिवाळी नो दिवस छे, संतो आव्या छे, महाराज की सेवा करवानो बधाने उमंग छे। आनंदानंद स्वामी भावनगर गया हता, ते आज आव्या छे, એટલે તેઓ પોતાના બધા સંત મંડળને લઈને પૂજા કરવા માટે પ્રથમ આવ્યા। કેસરયુક્ત ચંદન ઘસીને એક તપેલું ભર્યું હતું, શ્રીહરિની આગળ લાવીને મૂક્યું। પૂજા કરવા ચાહનારા સંતો પૂજાની આજ્ઞાની આજ્ઞા થવાની રાહ જોતા હતા। શ્રીહરિએ પોતાના અંગ ઉપર ભારે મહિલા જરિયાની વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે સમયે સંતો હાથ જોડીને ઊભા હતા। ત્યાં અચાનક ભૈરામદાસ સ્વામીએ બધું જોઈને સહુ સંતોને કહ્યું, અરે સંતો, અત્યારે શરદ ઋતુ બેસી ગઈ છે અને એમાં પણ રાતનો સમય છે, માટે અત્યારે ભલે તમારે પૂજા કરવાનો ઉમંગ હોય, પરંતુ શ્રીહરિના અંગો ઉપર ચંદનનો લેપ કરવો ઠીક નથી। રાત્રિનો સમય છે, વાતાવરણ ઠંડુ છે, અને એવી ઠંડીમાં પાછો ચંદનનો લેપ કરો તો ભગવાનને ઠંડી કેટલી લાગશે। તમારે સહુને સેવા કરવાની હોંશ ઘણી સારી છે, પણ તેનાથી દુઃખ થાય તે વિચારીને દેખતા નથી। તમને હોંશ છે, આપણે ભગવાનની પૂજા કરીએ, ચંદનની અર્ચા કરીએ, આખા શરીરે ચંદનનો લેપ કરીએ, પણ તમારી સેવાથી ભગવાનને દુઃખ થશે। સમય જોઈને સેવા કરવી જોઈએ, સંજોગ જોઈને સ્થિતિ સેવા કરવી જોઈએ। રાત્રિનો સમય છે, એમાં ઠંડી છે, અને તમારો ઉમંગ ખોટો નથી, પણ અત્યારે તમે સેવા કરો એ સમય પણ સાચો નથી। જોયું? ભૈરામદાસ સ્વામી આમ કહ્યું, માટે આવતીકાલે અન્નકોટનો દિવસ છે, તેથી બપોરે સૂર્ય ચઢીને ઊંચે આવે
ત્યારે બધા સંતો ચંદનથી પૂજા કરજો, હું તો આવી વાત કહું છું. અત્યારે કુમકુમનો ચાંદલો કરો એટલે તમારી પૂજા કરવાની ઈચ્છા છે પણ પૂરી થઈ જાય. ફૂલના હાર પહેરાવો, આવતીકાલે ફૂલહાર બીજા મળી રહેશે, આવતીકાલે બીજા વાપરીશું. એટલે અત્યારની ઈચ્છા પણ પૂરી થાય, ચંદન અર્ચવાની ઈચ્છા છે એ આવતીકાલે તમારી ઈચ્છા પૂરી થશે. આપણે કંઈ વિવેક વિચાર રાખવો જોઈએ. વિવેક વિચાર વિનાની સેવા અને પૂજા એ અપરાધ બની જાય છે. વિવેક અને વિચાર વિનાની એક જ વસ્તુ છે, વિવેક વિનાની પૂજા અને સેવા અપરાધ બની જાય છે. પ્રભાત્યા સવારે ગાઈએ તો મહારાજ રાજી થાય, પણ રાતના 10 વાગે પ્રભાત્યું ચાલુ કરીએ તો ઘનશ્યામ દાદા, અને સવારે 4:30 વાગે દાદા તારે માથે નગારા વાગે. સમય જોઈને સેવા કરવી જોઈએ. ઘણી વાર આપણે કથામાં સાંભળ્યું, આ સત્સંગમાં સૌથી પહેલું પગથિયું સેવા છે, અને આખો સત્સંગ પૂરો કરતો કરતા કરતા છેલ્લામાં છેલ્લું પગથિયું અક્ષરધામમાં જશું ત્યાં સુધી સેવા ચાલુ રહેવાની છે. સેવા એટલી મહત્વની કડી છે આ સત્સંગની. પરંતુ સેવા કેવી રીતે કરવી એ સમજવામાં આખી જિંદગી નીકળી જવાની. સ્વામીની રૂચિને જોઈને સેવા કરવી શ્રેષ્ઠ સેવા છે. કેવળ સ્વામીને રાજી કરવા માટે, કેવળ સ્વામીને જ રાજી કરવા માટે સેવા કરવાનું તાન એ સાચું તાન છે. આવી રીતે નાની એવી સેવા થાય ને તો પણ એ સેવા બેડો પાર કરી દે. ઉકા ખાચર ને સેવા કરવાનું અંગ હતું. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, ઉકા ખાચર જેવું સેવા કર્યાનું અંગ પડે તેની વાસના નિર્મૂળ થાય છે. બોલો, માટે આપણે સેવા કરીએ છીએ. તમે બધા ને અમે બધા સંતો આપણે બધા સેવા કરીએ છીએ. સવારે પૂજા કરીએ સેવા કહેવાય, ત્યારથી રાત્રે સુવા જઈએ ત્યાં સુધી નાની મોટી જે કંઈ ભક્તિ કરીએ છીએ બધી ભક્તિના પ્રકારો સેવા જ છે. સમજવાનું એ છે કે દરેક સેવામાં આપણે મહારાજની, સંતોની, મોટા ભક્તોની રૂચિ સમજીએ તો રાજીપો વિશેષ મળે. શ્રીહરિ તો પરમ દયાળુ છે, તેઓ આપણને કાંઈ જ નહીં કહે, કારણ કે પરમ પવિત્ર તેઓ આપણ સહુને સુખ દેવાને માટે પ્રગટ થયા છે. સર્વરિયા પરિવારમાં અવતાર લીધો છે, તેઓ સમગ્ર વિપ્રોમાં અપાર શ્રેષ્ઠ કહેવાય છે. ઊંચા કુળના અને ઘણા પવિત્ર છે, વિપ્રોના સમાજમાં આવા કોઈ નથી. માટે ભગવાન કંઈ ના નહીં પાડે. હું તમને કહું છું, તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો. પરંતુ ભાઈરામદાસ સ્વામીના અમૃતના સમાન વચન હતા, તેથી બુદ્ધિમાન સહુ સંતોએ તેમણે કહ્યું તે પ્રમાણે જ કર્યું. પછી સહુએ શ્રીહરિને કુમકુમનો ચાંદલો કરીને ફૂલહાર પહેરાવ્યા, પોતાનું મસ્તક શ્રીના ચરણોમાં વારંવાર ધરી દીધું. વિવેકવાળા ભક્ત ઉપર રાજીપો બહુ મોટો થાય. અમે આ વખતે શિકાગોમાં હતા, કેટલા બધા ભક્તોને ત્યાં પધરામણી કરી, વિચરણ ઘણું બધું કર્યું. અમારી સાથે રાજેશ ભગત પરીખ અને નરેશભાઈ ગાંધી બંને ભક્તો હતા. 4 દિવસ રજા પાડી મારી સાથે વિચરણમાં પણ આવ્યા. બંને ભક્તોના હૃદયમાં પધરામણીની ઘણી ઈચ્છા હતી. અમને 1-2 વખત વાત પણ કરી. પણ તમે જુઓ દાદા, સમય તો સમયનું કામ કરે છે. આ દુનિયામાં નો વન હેઝ મોર ટાઈમ ધેન 24 અવર્સ. એકને ત્યાં જાઓ એટલે બીજા તો રહી જ જવાના. અમે આટલા બધા દિવસો શિકાગો રહ્યા, આ બંને ભક્તો અમારી સાથે કેટલા દિવસથી હતા, પણ એ બે ભક્તોને ત્યાં જ પધરામણી મેં ન કરી શક્યા. અને બંને ભક્તોએ રાજી થઈને એમ કીધું, સ્વામી આપણે બીજા ભક્તોને પહેલા લાભ આપીએ. કદાચ ચાલો સંતો એમને ત્યાં પધરામણી ન આવી શક્યા, પણ એટલી વસ્તુ ચોક્કસ છે, સંતોનો જે રાજીપો એ બંને ભક્તોને મળ્યો ને એ બહુ મોટી વસ્તુ છે. અને ખરેખર પધરામણી કરાવીને પણ શું કરવાનું છે દાદા? આપણે રાજી કરવાના છે. અને કદાચ પરાણે પધરામણી કરાવી લીધી, બીજી 2 પધરામણી કેન્સલ કરાવીને પધરામણી કરાવી લીધી, તો એમાં પધરામણી આપણું ધાર્યું થઈ જાય, પણ એમાં રાજીપો ઘણીવાર ન પણ મળે. ક્યારેક ક્યારેક કેમ દેખાય, આપણા લોયાધામ પરિવાર અમેરિકામાં હરિભક્તોની સમજણ રોજ આવી કથા વાર્તા સાંભળીને એટલી ઊંચી થતી જાય છે. અત્યારે કેટલો સ્નો છે તમે જુઓ બાર. આટલા સ્નોમાં આશિત ભગત અહીંયા આવ્યા. અમે શિકાગો ગયા, આના કરતા 1.5 સ્નો હતો.
કોઈને ઘરની બહાર નીકળવું હોય તો વિચાર કરે એવી પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં એટલા સ્નોમાં દરરોજ હરિભક્તો આવતા. આપણને એમ થાય મહારાજને ને ગુરુજીને આપણે પ્રાર્થના કરીએ કે આ લોયાધામના ભક્તોની સમજણ કેવી છે, સ્થિતિ કેવી ઊંચી છે. કેવળ હવે મહારાજને રાજી કરવાનું તાન છે, કેવળ સંતોની કથા વાર્તા સાંભળવાનું તાન છે. તમારા ધર્મનિયમ, તમારી ભજન ભક્તિ જોઈને સંતો એટલા બધા રાજી થાય છે. બધી જગ્યાએ કંટકીમાં નિષ્કામ સ્વામી વગેરે સંતો ગયા ત્યારે પણ ત્યાં સ્નો પડ્યો એવી પરિસ્થિતિની અંદર પણ હોલમાં કેટલી મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા. સંતો પધાર્યા છે એમ સાંભળે ને એટલે હરિભક્તો બિઝનેસો કામ ધંધા બધું છોડી સંતોનો લાભ લઈ લેવો છે, બસ આ જ ભાવ, કથા વાર્તાનો લાભ લેવો છે, આ જ ભાવ જે જાગ્યો છે ને, આ સાચી ભક્તિ છે, આ સાચી સમજણ છે, આ સાચો વિવેક છે. મારું ધાર્યું થાય એમ નહીં, સંતો આવ્યા છે, સંતોની શું રૂચિ છે એ પ્રમાણે સેવા કરીએ. સંતો અત્યારે કથા વાર્તા કરે છે એનો લાભ લઈએ, મહાપૂજા કરવાના છે એનો લાભ લઈએ, પધરાવણી કરવાના છે એનો લાભ લઈએ. સરસ મજાની આ સેવાની વાત આપણે સાંભળી, આપણે પણ સેવા કરવામાં આ વિવેક હર હંમેશ સાથે રાખીએ. આવી રીતે સંતોએ સેવા કરી, મહારાજ ખૂબ રાજી થયા. દિવાળીના પર્વનો દિવસ જાણીને સર્વ સંતોએ શ્રીહરિની પૂજા કરી. સંતો સુખી થાય રાજી થાય આવા આશયથી શ્રીહરિએ બધાને પૂજા કરવા દીધી. જેટલા સંતો હતા તેમને આટલું સુખ શ્રીહરિ સદા માટે આપતા, કારણ કે સંતોએ જગતના બીજા બધા સુખનો ત્યાગ કર્યો હતો એટલા માટે શ્રીહરિ સંતોને અપાર સુખ આપતા. આમ જ્યારે રાતનો દોઢ પહોર સમય થયો ત્યારે શ્રીહરિ સભામાંથી ઉઠ્યા, સ્નાન કરીને થાળ જમ્યા, દરબારોને પાર્ષદોને પણ જમાડ્યા, ફરીવાર આવીને સભામાં બેઠા, બધા સંતોને બોલાવીને તેમને ખુશ કર્યા. અડધી રાત ગઈ ત્યાં સુધી શ્રીહરિએ સંતોની સાથે વિનોદ કર્યો. તે પછી સુખદ શ્રીહરિ પોઢી ગયા. રંગભીના પ્રભુ સવારે ઉઠ્યા, સંતોને સાથે લઈને સમુદ્રમાં સ્નાન કરી આવ્યા. તે સમયમાં સ્વામી ભાઈરામદાસજીએ સુંદર રંગમંડપ તૈયાર કરાવ્યો. રંગમંડપ માંગરોળપુરના અને તે દેશના બધા હરિભક્તોએ મળીને કર્યો હતો. અપાર અન્નકોટ બનાવ્યો, પાક જે કર્યા તેનો તો કોઈ પાર ન હતો. વિપ્ર ભાઈઓ બાઈઓ જે ઘણા સારા હરિભક્તો કહેવાતા હતા તેમાં મયારામ ભટ્ટ મુખ્ય હતા. તે સૌએ બધા પાક બનાવ્યા હતા. કરજીસણના નાના ભાઈ વિપ્ર પાકો બનાવવામાં મુખ્ય રહ્યા હતા. જીવુબાઈ રાજબાઈ લાડુબાઈ એ ત્રણ સેવા ભક્તિમાં વિચક્ષણ હતા. અમૂલાબાઈ અને અમરબાઈ શ્રીહરિની સેવા કરવામાં મુખ્ય રહેતા હતા. ગંગાબાઈ રેવાબાઈ જમકુબાઈ અને અમૃતબાઈ બંને રામબાઈ બીજા એક અમરબાઈ બ્રાહ્મણી કહેવાતા હતા. તેઓ જ્યાં જેવો અધિકાર હોય તે પ્રમાણે શ્રીહરિની સેવામાં મુખ્ય રહેતા હતા. પોતપોતાના ધર્મને પાળીને સહુ શ્રીહરિની સેવા કરતા હતા. ધ્યાનથી સાંભળજો, પોતપોતાના ધર્મને પાળીને સહુ શ્રીહરિની સેવા કરતા હતા. સત્સંગની એક એવી પ્રથા હતી, ઇટ વોઝ ધ મેનર ઓફ અવર સત્સંગ, ઇટ વોઝ ધ સિસ્ટમ ઓફ અવર સત્સંગ. શું? જે સ્વધર્મ પાળે છે તે જ મુખ્ય ગણાય. આ સત્સંગમાં એ મોટો છે જે ધર્મ પાળે છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, આપણા સત્સંગની મોટપ તો ભગવાનની આજ્ઞા પાળવે કરીને અને ભગવાનના નિશ્ચય કરીને છે. જેને જેટલો ભગવાનનો નિશ્ચય તે સત્સંગમાં એટલો મોટો, જે ભગવાનની જેટલી આજ્ઞા પાળી શકે એ સત્સંગમાં એટલો મોટો. ભગવાનની આજ્ઞા પાળવાથી આ સત્સંગમાં મોટા છે. જાજુ દાન આપે એ જાજો મોટો હરિભક્ત, ઓછું દાન આપે એ નાનો હરિભક્ત. આ બધી લોકની રીત છે, સત્સંગની રીત નથી. પહેલી લાઈનમાં બેસે એ મોટો હરિભક્ત, પાછળ બેસે એ નાનો હરિભક્ત, એ આ લોકની રીત છે. શ્રીજી મહારાજની રીત શું છે, સત્સંગની રીત શું છે? જે ધર્મ પાળે છે મોટો છે, જે ધર્મ પાળે છે મહારાજને વાલો થાય છે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમાં વાલો કહે એમાં કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હેત મારે રે, એમાં વાલો કહે વારે વારે રે. કોઈ પણ હરિભક્ત જો ધર્મ પાળવામાં રંચ માત્ર શિથિલ દેખાય તો જે મુખ્ય હરિભક્ત હોય તે પેલા શિથિલને તરત જ વિમુખ કરી દેતા. દરેક મોટા હરિભક્તની ફરજ છે, એટલે કે દરેક હરિભક્તની ફરજ છે, નાના હોય કે મોટા હોય બધાની. બીજો કોઈ સત્સંગી ભક્ત ધર્મમાંથી શિથિલ હોય, ગાફલ હોય, ધર્મ લોપતો હોય, એને રોકવો, એને ટોકવો અને અંતે એને સત્સંગમાંથી દૂર પણ કરી દેવો.
અમેરિકા કેમ સુખી છે? ઈચ એન્ડ એવરી સિટીઝન ઓફ અમેરિકા ઇઝ રિસ્પોન્સિબલ. એરપોર્ટ ઉપર લખ્યું હોય, તમને કંઈક પણ સંદેહાસ્પદ દેખાય તો તમે તુરંત આ નંબર પર ફોન કરજો. એમાં જો બોમ્બ હશે, બ્લાસ્ટ થશે, તમે બધા મરશો. આપણા બધાની જવાબદારી છે કંઈ અજુગતું થતું હોય એને અટકાવવું, એ આપણા બધાની જવાબદારી છે. ઘણીવાર આપણે આપણી આંખની સામે આપણી કોઈ વાલી વ્યક્તિ ધર્મનું ખંડન કરતું હોય કે ધર્મનો ભંગ કરતા હોય તો આપણે એને ધ્યાનમાં નથી લેતા. આપણે આસક્તિમાં પડ્યા હોઈએ છીએ, મોહમાં પડ્યા હોઈએ છીએ, પણ એક દિવસ એ રહેલો આપણા પગ નીચે આવવાનો. એ તો ભોગવશે, આપણે પણ ભોગવવું પડશે. માટે બે જ રસ્તા છે, કોઈ પણ ધર્મની વાત આવે, લોપતો હોય એને રોકીએ, સમજાવીએ, ન સમજાવે તેને થોડો દંડ આપીએ, દંડ ન માને તો એને દૂર કરી દઈએ. આના સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. જેને સત્સંગનો ખપ હોય તેઓ ધર્મને મુખ્ય કરીને રાખતા, દિન પ્રતિદિન તેઓ સત્સંગમાં આગળ વધતા વધતા એકદમ આગળ વધી જતા. જે ધર્મ પાળતા, મહારાજની આજ્ઞાને મહિમા સહિત રાખતા, એ બધા ટોપ ઉપર પહોંચી જતા. જે હરિભક્ત સત્સંગનો ગુણ ગ્રહણ કરે છે તે અત્યંત આગળ વધી જાય છે, પણ જે સત્સંગીનો અવગુણ ગ્રહણ કરે છે તે ઘટતા ઘટતા એકદમ સત્સંગમાંથી ઘટી જાય છે. સત્સંગ કો ગ્રહત ગુણ હરિજન સો બઢહે અતિ, સત્સંગ કો ગ્રહત ગુણ હરિજન સો બઢહે અતિ, જેહિ ગ્રહત અવગુણ ઘટત ઘટત સો ઘટત અતિ, ઘટત ઘટત સો ઘટત અતિ. જે સત્સંગીનો ગુણ ગ્રહણ કરે છે તે વધી જાય છે, સત્સંગીનો અવગુણ ગ્રહણ કરે છે તે ઘટી જાય છે. બે વાત યાદ રાખવા જેવી છે. આખી દુનિયામાં દરેક માણસ એમ ઈચ્છે છે હું આગળ વધું, બિઝનેસમાં આગળ વધું, શિક્ષણમાં આગળ વધું, હોશિયારીમાં આગળ વધું, પણ ભગવાનનો ભક્ત એ છે મને મહારાજનો રાજીપો અઢળક મળે, ગુરુજી મારા પર ખૂબ રાજી થાય, સંતો મારા પર ખૂબ રાજી થાય. પણ આ રાજીપો કમાવાનો રાજમાર્ગ કયો? આ રાજમાર્ગ છે. આ બે વસ્તુ યાદ રાખવા જેવી છે. વધારે ધર્મ પાળે તે મહારાજને મોટા પુરુષને વધારે વાલો થાય. નંબર બે, સંતો ભક્તોનો વધારે ગુણ ગ્રહણ કરે તે મહારાજના મતે મોટો થાય, દિવસે દિવસે આગળ વધે, દિવસે દિવસે બળિયો થાય. વચનામૃતમાં સૌથી વધારે મહારાજે વાત કરી છે. 262 વચનામૃતમાં 186 કરતા વધારે વખત મહારાજે આ વાત કરી છે. ભગવાનનો ભક્ત એ છે પોતામાં જેને અવગુણ દેખાય અને બીજા સંત અને ભક્તને વિશે ગુણ દેખાય. વચનામૃત પ્રથમનું 6 મહારાજ એમ કહે, જે વિવેકી છે તે કેવો છે? દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે, ભક્તને વિશે ગુણ દેખે, ભગવાનને ભગવાનના સંત હિતને અર્થે કઠણ વચન કહે તો પણ એને હિતકારી માને, દુઃખ નથી લગાડતો, તે દિવસે અને દિવસે સત્સંગને વિશે મોટેપ પામે છે. મહારાજના શબ્દો અને એની સામે જે અવિવેકી છે, આનાથી તદ્દન ઉલટો છે, પોતામાં ગુણ જુએ, બીજા સંતો ભક્તોમાં અવગુણ જુએ, આવો જે છે તે દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થતો જાય છે. ઘઉંમાંથી કાકરો નીકળી જાય એવી રીતે કેટલાય સત્સંગી ભક્તો આ સત્સંગમાંથી નીકળી જાય છે. કારણ શું? અવગુણ જોનારા છે એટલા માટે. વચનામૃતમાં એટલી બધી મહારાજે વાતો કરી છે, 2-3 વચનામૃત નાના વાંચું છું. તમે બધા હરિભક્તો અને અમે સંતો, આપણે હંમેશા એવું તાન રાખીએ છીએ સત્સંગમાં આપણે આગળ વધીએ. ટુ ગેટ પ્રોગ્રેસ ઇન સત્સંગ, ધીસ ઇઝ ધ બેસ્ટ વે. શ્રીજી મહારાજ હેઝ સોલ્ડ અસ, મહારાજે આપણને બતાવ્યો છે કયો રસ્તો. સાંભળજો, વચનામૃત છે ગઢપુર પ્રથમનું 6, જેનું થોડું કોટેશન મેં હમણાં વાંચ્યું. જે ગુણ ગ્રહણ કરે છે તે દિવસે 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 સત્સંગમાં આગળ વધે છે, જે અવગુણ ગ્રહણ કરે છે તે દિવસે દિવસે સત્સંગમાં ઘટતા ઘટતા હાવ ઘટી જાય છે. હવે ગુણ ગ્રહણ કરવાની વાત આવે એટલે તરત બધાના મનમાં થાય,
પણ સામેવાળામાં કંઈક ગુણ હોય તો ગ્રહણ કરીએ ને, ઘણા અવગુણથી જ ભર્યા હોય, આ જ આપણી ભૂલ છે. દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં એક કઈ સારો ન દેખાણો, અને એની સામે યુધિષ્ઠિરને આખા હસ્તિનાપુરમાં એક કઈ ખરાબ ન દેખાણો. દુર્યોધન પણ એને ખરાબ ન લાગ્યો. તમારે યુધિષ્ઠિરની નજરથી જોવું છે કે દુર્યોધનની નજરથી જોવું છે? સત્સંગમાં રહેલા મોટા ભાગના માણસો નેગેટિવ દ્રષ્ટિવાળા હોય છે. ધર્મ જગતનું આ મોટું દુર્ભાગ્ય છે. ઉચ્ચ નિવાસ નીચ કર તૂતી, ઊંચા માણસોના વિચાર બહુ નીચા હોય છે, એટલે જે અધોગતિને પામે છે. આપણે વિચાર બદલવા પડશે. કેવા વિચાર? દિવ્ય વિચાર. કેવા વિચાર? ગુણગ્રાહી વિચાર. સંતોમાં, ભક્તોમાં, અરે આ સત્સંગમાં નાનો બાળક હોય, સત્સંગ મે અબ આયે હે જે તે સંત હરિજન બાયો જે તે સબ હે મુક્ત અનાદિ એ હે સ્વભાવ અબ ભૂલ ગયે તે હે. વચનામૃતમાં મહારાજ શું કહે છે? વચનામૃત લોયાનું પાંચમું. જેમ દત્તાત્રેય પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા, કેમાંથી? વેશ્યા કુમારી પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો છે. દત્તાત્રેયને વેશ્યામાંથી ગુણ દેખાણો, કૂતરામાંથી ગુણ દેખાણો, અને આપણને સંતોને ભક્તોમાં ગુણ નથી દેખાતા, એ જ આપણું મોટું દુર્ભાગ્ય. એ જ આપણી દુર્યોધન દ્રષ્ટિ, એ જ આપણી કાકવૃત્તિ. કાગડાને ગમે એટલા સારા ફળના ઝાડ ઉપર તમે બેસારો, સારામાં સારી મધ જેવી મીઠી કેરી લાગી હોય, પણ કાગડો એમાંથી એવી જ કેરી પસંદ કરશે, બગડેલી હશે, ચાંદાવાળી હશે. આ કાકવૃત્તિ છે, આ દુર્યોધન દ્રષ્ટિ છે, આ સત્સંગમાં વિનાશ થાય એવી દ્રષ્ટિ છે. તમારે પરિવારમાં, તમારે સમાજમાં, તમારે ગમે ત્યાં સફળ થવું હોય, દુનિયા જેને પોઝિટિવ એટીટ્યુડ કહે છે, શ્રીજી મહારાજ એને ગુણગ્રાહી દ્રષ્ટિ કહે છે. આજથી શરૂ કરી દો. ગમે તેવી સિચ્યુએશન આવે, આપણે પોઝિટિવ જ થિંકિંગ કરવાનું. ગમે તેવી સિચ્યુએશન આવે, તમારે બિઝનેસમાં, તમારા ઘર પરિવારમાં ઘણીવાર પ્રોબ્લેમો થતા હોય, એવું બને જ નહીં, પણ એવા સમયમાં પણ તમે જો થિંકિંગ પોઝિટિવ રાખશો તો પોઝિટિવ થિંકિંગ ક્રિએટ્સ પોઝિટિવ એટીટ્યુડ, એન્ડ પોઝિટિવ એટીટ્યુડ ક્રિએટ્સ પોઝિટિવ રિઝલ્ટ. સ્ટીફન કવિના અંગ્રેજીના એટલા સારા સારા પ્રવચનો સાંભળ્યા પછી એમ થયું, આપણા શાસ્ત્રોએ જે વાત કરી છે એ જ વાત અત્યારે દુનિયાના લોકો બીજી રીતે કહે છે. ઇફ યુ વોન્ટ ટુ ગેટ પોઝિટિવ રિઝલ્ટ, યુ મસ્ટ હેવ સ્ટાર્ટ થિંકિંગ પોઝિટિવલી, એટલે કે ગુણગ્રાહી દ્રષ્ટિ, એટલે કે સંતોને ભક્તોની સારી વસ્તુ જુઓ. કંઈક વસ્તુ આપણને નથી ગમતી, છોડી દઈએ, એ જાણે ભગવાન જાણે. વચનામૃત ગઢપુર પ્રથમનું 28મું, આનું ટાઇટલ છે વધવા ઘટવાનું. સત્સંગમાં આગળ ઉપર ચડવાનું અને પડવાનું, વધવાનું અને ઘટવાનું, એમાં પણ મહારાજ એ જ ઉપાય બતાવ્યો. સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભવાસના વૃદ્ધિ પામે, દિવસે દિવસે સત્સંગની માત્રાનો હૈયામાં ગુણ આવે, તો સમજવું એ સત્સંગમાં વધવાનો, ખૂબ વધવાનો. અને જેને આવું ગુણ આવે તો સમજવું એ સત્સંગમાંથી પડવાનો, હાવ જવાનો. પ્રથમનું 28મું, લોયાનું 5મું, પ્રથમનું 6ઠું, આવા તો કેટલા વચનામૃતો છે. માટે ભક્તો, ખૂબ સરસ મહારાજે વાત કરી દિવાળીના દિવસે માંગરોળ શહેરમાં, કે આ સત્સંગમાં ધર્મ પાળે છે, આગળ વધે છે, હરિભક્તોનું ગુણ ગ્રહણ કરે છે, એ ખૂબ આગળ વધતા વધતા વધી જાય છે, અવગુણ લે છે એ સત્સંગમાંથી પડી જાય છે. આપણે આ વાત યાદ રાખીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં માંગરોળમાં દીપોત્સવી પ્રસંગે સંતોએ શ્રીહરિની પૂજા કરી, એ નામે 71મો તરંગ સમાપ્ત થયો. બોલો.